નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શતરંજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલસિંહ. દર્શક મિત્રો, શતરંજ કાર્યક્રમમાં આજે વાત કરવી છે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા જમ્મુ અને કાશ્મીરની, અને તેમાં 370 અને 35 સૈનિક કલમ હટાયા બાદ કઈ રીતના પડઘા પડ્યા છે તેની અંતર્ગત જ અમે એક ખાસ અહેવાલ તૈયાર કર્યો છે, તેની ઉપર સૌપ્રથમ નજર કરી લઈએ. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી આજે પહેલીવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અન્ય વિપક્ષના નેતાઓ સાથે આજે શ્રીનગર જવા રવાના થયા હતા. વિપક્ષના નેતાઓ શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને બહાર જવાથી રોકવામાં આવ્યા. બહાર સમર્થકોએ આ બાબતે હંગામો કર્યો હતો. અત્યારે નેતાઓને શ્રીનગર એરપોર્ટ બહાર જવાથી રોકવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી સહિત 9 પાર્ટીના 11 નેતાઓને વીવીઆઈપી લોન્જમાં બેસાડવામાં આવ્યા હતા. આ દરમિયાન જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર પ્રશાસને જણાવ્યું છે કે વિપક્ષી નેતાઓ કાશ્મીર ન આવે અને અમને સહયોગ આપે. પ્રશાસને ટ્વીટ કર્યું છે કે નેતાઓની મુલાકાતથી અસુવિધા ઊભી થશે, અમે લોકોને આતંકીઓથી બચાવવામાં વ્યસ્ત છીએ. પ્રશાસને કહ્યું છે કે નેતાઓ તે પ્રતિબંધોનું પણ ઉલ્લંઘન ન કરે જે વિવિધ ક્ષેત્રોમાં લાદવામાં આવ્યા છે. સિનિયર નેતાઓએ સમજવું જોઈએ કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા અને નુકસાનને રોકવાને સર્વોચ્ચ પ્રાથમિકતા જ આપવી જોઈએ. રાહુલ ગાંધી સાથે વિપક્ષના નેતાઓમાં ગુલામ નબી આઝાદ, સીપીઆઈના ડી રાજા, માકપાના સીતારામ યેચુરી, એનસીપીના માજીદ મેમણ તેમજ આરજેડીના મનોજ ઝા સામેલ હતા. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે સરકારના દાવા પર પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે એક તરફ સરકાર કહે છે કે પરિસ્થિતિ સામાન્ય છે, બીજી તરફ તે કોઈને ત્યાં જવા દેતી નથી. જો બધું સામાન્ય છે તો પછી અમને કેમ રોકવામાં આવી રહ્યા છે? કેમ ફારૂક અબ્દુલ્લાહ, મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને હજુ પણ નજર કેદમાં રાખવામાં આવ્યા છે? બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. દર્શક મિત્રો, જે રીતે આપે પણ અહેવાલમાં જોયું કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે ક્યાંક સ્થિતિ જે સામાન્ય થવી જોઈએ તે રીતની લાગતી નથી. અત્યારે હાલમાં પણ કેટલાક જે વિસ્તારોમાં કલમ 144 લાગુ છે. આ વિશે જ વધુ વાતચીત કરવા માટે નિર્માણ ન્યૂઝ તેમજ રિપબ્લિકના જોઈન્ટ વેન્ચરથી અમારા સંવાદદાતા જમ્મુ કાશ્મીરથી જોડાઈ ચૂક્યા છે, તેજેન્દર સોઢી. જી તેજેન્દર, બતાઈએ કે જમ્મુ ઓર કશ્મીર મેં અભી ક્યા સ્થિતિ હૈ, જમ્મુ ઓર કશ્મીર અભી કિસ પરિસ્થિતિઓ સે જૂઝ રહા હૈ, ક્યુંકિ આજ ભી વિપક્ષ કે નેતા રાહુલ ગાંધી ઓર દૂસરે નો નેતા આયે થે પર ઉનકો ભી એરપોર્ટ પે હી રોક દિયા ગયા, બતાઈએ. देखिए, जम्मू कश्मीर में जो हालात हैं बड़े ही तेजी से सामान्य हो रहे हैं, सिचुएशन नॉर्मल हो रही है और कई ऐसे पुलिस स्टेशन हैं कश्मीर वैली में भी जहां से रिस्ट्रिक्शंस को कम्प्लीटली हटा दिया गया है. जम्मू में भी जो हालात हैं बिल्कुल सामान्य बने हुए हैं. हालांकि यहां पर मोबाइल इंटरनेट सर्विसेज बंद हैं, लेकिन कश्मीर वैली की अगर बात करें तो वहां पर अभी जो कम्युनिकेशन ब्लॉकेड है वो जारी है, लेकिन उसको भी जारी रखने की वजह ये है कि जो शरारती तत्व हैं, जो एंटी सोशल एलिमेंट या एंटी नेशनल एलिमेंट हैं, वो कम्युनिकेशन नेटवर्क का फायदा उठा के कश्मीर के जो हालात हैं उन्हें खराब करने की कोशिश करेंगे. आज कांग्रेस के कई सीनियर लीडर जो उनके पूर्व प्रेसिडेंट भी हैं राहुल गांधी, उनका एक डेलीगेशन जो था वो कश्मीर गया हुआ था, उनको श्रीनगर एयरपोर्ट पे ही रोका गया और वहां से उन्हें वापस भेजा गया. एडमिनिस्ट्रेशन ने पहले ही ये अपील की थी कि कोई भी पॉलिटिकल पार्टी के बंदे आप कश्मीर में ना आए, क्योंकि हालात जो हैं बेशक अभी बिल्कुल सामान्य बने हुए हैं लेकिन एक नाजुक स्थिति है और किसी भी तरह की कोई भी अगर पॉलिटिक्स की जाती है कश्मीर में तो हालात खराब होने के बहुत चांसेस हैं, क्योंकि आप देख रहे हैं कि लगातार पाकिस्तान की तरफ से ऐसे बयान आ रहे हैं. पाकिस्तान के जो मंत्री हैं या पाकिस्तान के इवन जो प्राइम मिनिस्टर हैं वो हर जगह कोशिश कर रहे हैं कि ग्लोबल प्लेटफॉर्म पे कश्मीर का जो इशू है उसे उठाया जाए. हालांकि हर जगह उन्हें मुंह की खानी पड़ती है, चाहे यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल हो, चाहे यूएस के प्रेसिडेंट डोनाल्ड ट्रंप हो, हर एक ने ये बात मानी है कि ये जो जम्मू कश्मीर है ये भारत का अभिन्न अंग है और कोई भी जो इशू है इट्स ये बायलैटरल नेचर में है पाकिस्तान, और कोई किसी कंट्री की मीडिएशन बर्दाश्त नहीं होगी.
दूसरी तरफ आप देखेंगे कि लाइन ऑफ कंट्रोल से सटे हुए इलाकों पर पाकिस्तान लगातार युद्ध विराम का उल्लंघन करता है, सीजफायर वायलेशन करता है। कल भी एक जवान भारतीय सेना के शहीद हो गए पाकिस्तान की तरफ से फायरिंग में। हालांकि भारतीय सेना पाकिस्तान को करारा जवाब देती है, कई उनकी पोस्ट भी डिस्ट्रॉय किए गए हैं, पाकिस्तान के सैनिक कई मारे गए हैं, लेकिन पाकिस्तान ये चाहता है कि कश्मीर का जो मुद्दा है, कश्मीर में जो हालात हैं वो खराब रहें और हालात जो है सामान्य ना हों। इसी वजह से रह रहे के पाकिस्तान ये कोशिश करता है कि इस चीज को प्रोवोक किया जाए। पाकिस्तान के जो प्रॉक्सीज हैं वो कोशिश करते हैं कि कश्मीर में हालात जो है सामान्य ना रह पाए, इसलिए जो कम्युनिकेशन ब्लॉकेड है ये इसे एक रीजनेबल रिस्ट्रिक्शन माना जा रहा है कश्मीर में। हालांकि हमारी लगातार वहां के जो एडमिनिस्ट्रेटिव ऑफिसर्स हैं उनसे बात होती है और उनका ये कहना है कि किसी भी तरह की कोई भी अप्रिय घटना जो है कहीं से भी अभी तक रिपोर्ट नहीं हुई है। कश्मीर में हर चीज का स्टॉक जो है पूरी तरह से मौजूद है। कई गलत खबरें आ रही हैं कि कहीं पर श्रीनगर सिटी में लाइफ सेविंग ड्रग्स की कमी है या खाने की चीजों की कमी है, ऐसी एडमिनिस्ट्रेशन की ये कहना है। जो श्रीनगर के डिप्टी कमिश्नर हैं शाहिद इकबाल चौधरी, उनका ये कहना है कि किसी भी तरह की कोई भी कमी नहीं है और पूरी जो सप्लाई है वहां पर हर जगह पर अवेलेबल है और लोगों को कोई प्रॉब्लम नहीं आ रही है। इवन लोगों के वहां पर उनके मोहल्लों में दूध वाले, सब्जी वाले सब पहुंच रहे हैं, तो सिचुएशन जो है नॉर्मल है। कई जगह पर एडमिनिस्ट्रेशन ने ये ऑर्डर भी दिया था कि जो स्कूल्स हैं उन्हें खोल दिया जाए, कई जगह पर स्कूल्स को खोल भी दिया गया है, लेकिन एहतियात के तौर पर जिसे हम कहते हैं रीजनेबल रिस्ट्रिक्शन जो हैं वो ऑलरेडी इन प्लेस हैं, क्योंकि पाकिस्तान के जो प्रॉक्सीज हैं, पाकिस्तान के बेहस्त पे जो काम कर रहे हैं कश्मीर में, वो नहीं चाहते कि हालात जो हैं कश्मीर में सामान्य रहें। धारा 370 को हटाए जाने के बाद और जब से जम्मू कश्मीर राज्य जो था उसका विभाजन किया गया, उसमें दो यूनियन टेरिटरी बना दिए गए हैं, जम्मू में भी लोगों ने इस चीज को सेलिब्रेट किया है, लद्दाख में सेलिब्रेट किया है, कश्मीर में भी एक ऐसी साइलेंट मेजोरिटी है जिन्होंने इस चीज को सेलिब्रेट किया है और वेलकम किया है, क्योंकि वो पिछले 70 साल से देख रहे थे कि लगातार जो भी डेवलपमेंट का पैसा कश्मीर में भेजा जा रहा था उसे कुछ लोग, चुनिंदा लोग जो थे, जो अपने ही वेलफेयर के लिए यूज कर रहे थे, कश्मीर में उस पैसे का इस्तेमाल नहीं हो रहा था। लेकिन लोगों का भी ये मानना है कि केंद्र शासित प्रदेश बनने के बाद जम्मू कश्मीर का अच्छा विकास होगा, लोगों को रोजगार के नए मौके मिलेंगे, इंडस्ट्री आएगी। धारा 370 जो थी डिस्क्रिमिनेटरी धारा थी, जिसकी वजह से वहां की जो महिलाएं हैं या वहां के जो कई सालों से यहां लोग रहने वाले हैं, वेस्ट पाकिस्तान रिफ्यूजी हैं, लगभग 28,000 के करीब ऐसी फैमिलीज हैं जो पिछले 70 साल में पाकिस्तान से यहां पर आके बसे हुए हैं, उनको वोटिंग राइट नहीं थे, वो अपना MP चुन सकते थे लेकिन अपने मोहल्ले का काउंसलर नहीं चुन सकते थे। तो इस तरह से धारा 370 जो है ये उन लोगों को मेन स्ट्रीम से अलग कर रही थी, लेकिन अब लोगों का ये कहना है कि धारा 370 हटाए जाने के बाद जम्मू कश्मीर का कंप्लीट इंटीग्रेशन जो है वो यूनियन ऑफ इंडिया के साथ हुआ है और लोगों को एक उम्मीद है कि अब जो प्रधानमंत्री नरेंद्र मोदी का जो स्लोगन था सबका साथ सबका विकास, वो जम्मू कश्मीर भी उसको देखेगा, जो कश्मीर बेस्ड पॉलिटिशियंस हैं। जी तेजिंदर, खूब आपका धन्यवाद सारे इनपुट्स के लिए। कि जे रीते अत्यारे हालमां संवाददाता जोड़ाई चुक्या हता जम्मू ने काश्मीर, तेओ पण जणाव्युं छे कि क्यांक अत्यारे हालमां स्थिति सामान्य छे, तो घाटी विस्तार छे तेमां अत्यारे हालमां पण 144 कलम लागू छे। त्यारबाद मोबाइल इंटरनेट सेवा पण बंद छे, जे तमाम जम्मू काश्मीरना नेताओ छे तेओने पण अत्यारे हालमां नजर कैदमां राखवामां आव्या छे। अने विपक्ष ज्यारे पहोंच्युं हतुं त्यारे चोक्कसथी तेओने एक स्थानिक प्रशासनने क्यांक डर हतो के स्थिति जे छे तो वणसे नहीं। तो आ चर्चा करशुं। चर्चामां अत्यारे हालमां आपणी साथे जोड़ाई चुक्या छे किशनसिंह सोलंकी, जेओ भाजपना नेता छे, भरत बामरू जेओ काश्मीरी पंडित छे, અલ્કેશ પટેલ જેઓ રાજકીય વિશ્લેષક છે, KR કોષ્ટી જેઓ વકીલ છે, આપ તમામનું સ્વાગત છે। સૌપ્રથમ ભરત બામરૂ જી, મેં આપકો પૂછના ચાહુંગા કે જિસ તરહ સે જમ્મુ કાશ્મીર મે સ્થિતિ અભી સામાન્ય હો રહી, જિસ તરહ સંવાદદાતાને બતાયા, પરંતુ જો વિપક્ષ હે ઉનકા ભી મજબૂત હોના કાફી જરૂર ખૂબ જ હોના ચાહીએ મજબૂત ઉનકો, પરંતુ ઉનકો હી આજ જમ્મુ કે જો એરપોર્ટ હે વહાં પર હી રોક લિયા ગયા, ઇસકે બારે મે આપ ક્યા કહેના ચાહેંગે? जहाँ तक 370 या 35A की बात थी, ये एक टेम्प्रेरी एक प्रोविजन था, ये निकाल दिया। अब उसके बाद पोस्ट, हम उसके बाद की बात जब कर रहे हैं तो स्थिति अगर आप देखेंगे, आप जम्मू कश्मीर की स्थिति को आप, इसको आपको टू पार्ट्स में देखना पड़ेगा। कश्मीर वैली की बात अलग है,
जम्मू प्रोविंस में जम्मू जो हिंदू बहुल एरिया है वहाँ पे इंटरनेट सेवाएं 2-3 दिन पहले चालू हो गई थी। वापस कुछ टेक्निकल हो सकता है, टेक्निकल कुछ डिफिकल्टी आई होगी, बट आज शाम तक सुना है कि आज शाम तक, जहाँ तक मुझे भी अपने सोर्सेज है, आज शाम तक या कल से वापस वहाँ पे इंटरनेट सेवा स्टार्ट होगी। जम्मू पीसफुल रहा है, जम्मू में जितने भी डिस्ट्रिक्ट्स आते हैं पीसफुल रहा है। ये कश्मीर की बात हम कर रहे हैं जहाँ 3-4 जिलों में ये त्रासवाद था, और ओवरऑल अगर हम कश्मीर सिनेरियो देखेंगे, ये लोग श्रीनगर गए थे। एक आपको इसको समझना पड़ेगा, ये 70 साल से ये एक प्रॉब्लम थी जिसको एड्रेस करना ज़रूरी था। बीजेपी ने एज ए पॉलिटिकल पार्टी पहले से ही ये लोग कहते थे कि हम लोग ये करेंगे, भले ही मेजॉरिटी नहीं थी, लेकिन ये इनका एक माइंडसेट ऐसा बना था कि हमको ये करना है। चाहे दो से ये 303 तक आ गए, लेकिन 303 पे आप इनको भी एक प्रेशर था, ये एक प्रेशर को मेंटेन रखने के लिए इनको ये हटाना ही पड़ा। अगर स्थिति वही होती कि भाई जैसे बाकी पॉलिटिकल पार्टीज कहती थी, तो फिर इनके लिए भी दिक्कत होती। अभी जो आप कह रहे हो कि कांग्रेस के कुछ नेता वहाँ कश्मीर गए थे, ये दूसरे पार्टी के भी नेता थे, कांग्रेस के अलावा आरजेडी, सीपीएम, एनसीपी के भी नेता थे। आपको समझना होगा कश्मीर या श्रीनगर में 144 लगा है, इनको किन से मिलना था, ये सब पॉलिटिकली मोटिवेटेड होता है। इवन वहाँ के राज्यपाल ने पर्सनल रिक्वेस्ट की थी राहुल गांधी को कि अगर आप आना चाहते हो आप आ सकते हो, एक वीक पहले। फिर उनका ट्विटरबाजी हुआ, वो हुआ, ये हुआ, आज वो पूरा ये बात हुई नहीं थी कि सब जाएंगे। अगर वहाँ 144 लगा हुआ है तो कौन से आवाम से मिलने जा रहे हैं, कौन सी जनता को मिलने जा रहे हैं? ये एक स्थिति ऐसी है जिसको अभी टाइम लगेगा रिवाइव होने में। ये हो चुका है, अब पहले क्या था कि सब पार्टीज कहती थी हम करेंगे, अब ये हो चुका है पार्लियामेंट के थ्रू, प्रेसिडेंशियल ऑर्डर के थ्रू ये हट गया है। 10-15 दिन, एक महीना सिचुएशन को नॉर्मल होने में टाइम लगेगा। जी अल्केश भाई, आपने बस आओ मांगे शू कहो, जी रीते आम शासक पक्ष कहे छे के विपक्ष ने मजबूत होवू खूब ज जरूरी छे, અને બીજી તરફ જ્યારે વિપક્ષ જમ્મુ કાશ્મીર જાય છે સ્થિતિનો તાગ મેળવવા માટે, ત્યારે તેઓને એરપોર્ટ ઉપર જ રોકી લેવામાં આવે છે। ન માત્ર કોંગ્રેસ પરંતુ બીજા પક્ષના બી 11 થી વધુ નેતાઓ ગયા હતા જેઓને રોકી લેવામાં આવે છે, અને ત્યારે હાલ તેઓ દિલ્હી પરત પણ ફરી ચૂક્યા છે। એટલે વિપક્ષ મજબૂત હોવો જોઈએ એ બાબતે કોઈને ક્યાંય શંકા નથી હોતી, એ બહુ સ્વાભાવિક સ્વીકારેલી વાત છે। પણ તમારે જમ્મુ કાશ્મીરના પ્રશ્ન હોય, ત્રાસવાદનો પ્રશ્ન હોય, પડોશી દેશની દખલગીરીનો પ્રશ્ન હોય, ત્યારે તો વિપક્ષની કંઈક જવાબદારી બને છે ને કે એમણે કઈ બાજુ બોલવું, કેવી રીતે બોલવું, શું બોલવું। આપણે જમ્મુ કાશ્મીરની જ વાત કરીએ, બે મુદ્દા છે। એક તો પહેલાં એ સ્વીકારવું પડે કે આટલા વર્ષ સુધી જે ભૂલ કરી હતી અથવા તો જે પેલું ખોટી રીતે દાખલ કરી નાખી હતી કલમ, એને કાઢી નાખવામાં આવી છે। હવે પ્રશ્ન એ છે કે એનામાં જ્યારે મતદાન થયું લોકસભા અને રાજ્યસભા બંનેમાં, ત્યારે આજે જે 12 જણા ગયા હતા ત્યાં, એ જ પક્ષોએ માત્ર વિરોધમાં મતદાન કર્યું હતું। એટલે એ આપણે યાદ રાખવું જોઈએ કે આ લોકો કદી આ કલમ દૂર થાય ઈચ્છતા નહોતા, જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થપાય ઈચ્છતા નહોતા। બીજો મુદ્દો, એમની એટલી બધી જો રાજકીય એમની પેલી ચિંતા હતી પ્રજાની, તો આટલા વર્ષો સુધી જઈ શકતા હતા, નિયમિત રીતે જઈ શકતા, માત્ર ચૂંટણી સમયે જ જતા હતા, અથવા તો ત્યાંના કોઈ ત્રાસવાદીઓને અથવા અલગતાવાદીઓને સમસ્યા થાય ત્યારે જ ત્યાં જતા હતા, એ સિવાય ક્યારેય ગયા નથી આ લોકો। 90ના સમયનો આપણે જાણીએ છીએ, ઇતિહાસ બધા જ જાણે છે કે એ પછી આમાંથી એક પણ જણે બોલ્યું નથી કશું। આટલી મોટી સંખ્યામાં 4 લાખ લોકોને રાતોરાત ભાગવું પડ્યું હતું, એમના કશા કોઈ બોલ્યા નથી। અત્યારે શા માટે જાય છે, એમનો ઇન્ટરેસ્ટ શું છે? બિલકુલ સ્પષ્ટ છે કે એમને માત્ર એમનો રાજકીય રોટલો શેકવો છે, એમને કોઈ પ્રજાની પડી નથી। જો ખરેખર ચિંતા હોત તો ન જાય, અત્યારે એ વધારે સારું હતું। બિલકુલ જી કોષ્ટી સાહેબ, આપને પૂછવા માંગીશ, જે રીતે અત્યારે હાલમાં વિપક્ષ જમ્મુ કાશ્મીર પહોંચ્યું હતું પરંતુ એરપોર્ટ ઉપર રોકવામાં આવ્યો, તેઓને વીવીઆઈપી લોજમાં 2-3 કલાક બેસાડવામાં આવ્યા, અત્યારે હાલ તેઓ દિલ્હી પણ પરત ફરી ચૂક્યા છે, શું લાગી રહ્યું છે? એક તરફ શાસક પક્ષ કહે છે કે વિપક્ષ મજબૂત હોવું જોઈએ, બીજી તરફ જ્યારે તેઓને રોકવામાં આવે છે ત્યારે લાગી નથી લાગ્યું કે લોકશાહીનું ક્યાંક અત્યારે હાલમાં ખૂન થઈ રહ્યું છે? મારે આ તમારા સવાલનો અને આ જે બે મિત્રોએ જે વાત કરી એ બધું મળીને કહેવું છે, તો મને થોડોક સમય વધારે આપજો। હવે સૌથી પહેલાં આપણા મિત્ર જે ભરત બામરું છે,
એમણે જે કીધું કે 370 અને 35 હટાવી દીધી છે, આપણા અલ્કેશભાઈએ બી કીધું હટાવી દીધી છે. હું એક એડવોકેટ હોવાના નાતે આ બાબતને અને આ નિવેદનને મૂળથી રદ કરું છું કે 370 એક હજી પણ કોન્સ્ટિટ્યુશનની બુકમાં છે. 370 હટી નથી, 2 અને 3 હટાવવામાં આવી છે, જે જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ આપેલું અને 35નું જે ક્રક્સ છે એ હટ્યું છે. 370 હટી નથી અને આ હકીકતમાં સરકાર તરફથી એક જાતનો દુષ્પ્રચાર મીડિયાના માધ્યમથી કરવામાં આવે કે 370 બીજેપીએ અને એનડીએ હટાવી દીધી છે. સવાલ એ છે. હવે બીજી વસ્તુ, આપણે આ પરિસ્થિતિ એક જે આપણા પાસે આઈસ કેસન છે, પરિસ્થિતિ એ છે કે અત્યારે તમે 5 તારીખ પછી આ જે પરિસ્થિતિ અને જે લોકડાઉન કરી દીધું છે બધું, કે માની લો કે આપણે સરકારની વાત કે સરકારનો પક્ષ સાંભળી લઈએ કે ત્યાં બધા લોકો ખુશ છે, તો લેટ ધે સેલિબ્રેટ. એ લોકોને પણ સેલિબ્રેટ કરવા દો ને, એ લોકોનું સારું થયું છે તો. એ લોકોને લોકમાં કેમ રાખ્યા છે? હું એવું નથી કહેતો કે ભાઈ એ લોકો વાયલન્સ કરે એના માટે એ લોકોને છૂટા રાખો. જો તમારો જે તમારું સ્ટેટમેન્ટ છે કે એ લોકો જો રાજી હોય તો લેટ દે ઓલ્સો સેલિબ્રેટ, જેમ અહીંયા આખો દેશ સેલિબ્રેશન કરે. 370 હટી ગઈ, હકીકતમાં 370 કોન્સ્ટિટ્યુશનની બુકમાં આજે પણ અવેલેબલ છે. અને તમે 86 પાનાનું આ બિલ છે, એમેન્ડમેન્ટ, જે એમેન્ડમેન્ટની અંદર 370 એક હટાવવામાં આવી નથી. 370 2 અને 3 હટી છે. 370 2 અને 3 હટી છે. આખું બિલ 86 પેજીસનું છે. આઈ હેવ ગોન થ્રુ ઇટ. એટલે આ જે દુષ્પ્રચાર છે સરકારનો કે 370 હટાવી છે, સર આફી હમકો બતાઈએ ને, નેતા દેશ કો આફી બતાઈએ, ક્યા હટા ક્યા નહીં હટા, તો હમ ભી થોડા આશ્વસ્ત રહેંગે. નહીં, જો પ્રોવિઝન સ્પેશિયલ સ્ટેટસ કા દિયા થા ઓર 35A થા ઓર આપને જો બોલા કે યે ટેમ્પરરી સ્ટેટસ થા, યસ, મેં આપકો ડિટેલ મેં બતાના ચાહતા હું કે જમ્મુ કાશ્મીર કો જો યુનિયન લિસ્ટ મેં જો એન્ટ્રી આયા 97, ઉસમે સે 94 લાગુ હો ચુકી હૈ. અન્ડરસ્ટેન્ડ, 395 આર્ટિકલ હૈ કોન્સ્ટિટ્યુશન મેં ઇન્ડિયા કે, ઉસમે તો 260 લાગુ હો ગઈ હૈ. 12 શેડ્યુલ, ઉસમે 7 શેડ્યુલ ઉસકો એપ્લિકેબલ હોતે હૈ ઓર 40 થી 41 પ્રેસિડેન્શિયલ ઓર્ડર છે પ્રેસિડેન્ટ ને જમ્મુ કાશ્મીર મેં જ્યાદા સે જ્યાદા હમરે દેશ કે કોન્સ્ટિટ્યુશન ધારાએ લગા દી હૈ ઓર વહાં પર બોલે કે ભાઈ મેજોરિટી સબ પ્રોવિઝન એપ્લિકેબલ હૈ. તો યે સિર્ફ એક બોલતે કે ઉંગલી કટા કે શહીદ હોના, યે બાત હૈ. ઓર દૂસરા કે વિરોધ પક્ષો કો, એક મિનિટ ભારી વાત બોલી, વિરોધ પક્ષના જે નેતાઓ છે એમને અઠવાડિયે પહેલા વિરોધ પક્ષમાં રાહુલ ગાંધી હોય કે બીજા 12 નેતા હોય, એ લોકો માની લો કે એ લોકો હથિયાર લઈને તો નથી ગયા ને, કે એરપોર્ટમાં એન્ટ્રી નથી દિલ્હીથી, એટલે જે વસ્તુ છે, વસ્તુ આ છે કે આર્ટિકલ 15 પ્રમાણે દેશના દરેક નાગરિકને એનું ધર્મ, જાતિ, લિંગ, સેક્સ, કોઈ ભી મને પૂરું કરો, મને પૂરું કરો, આર્ટિકલ બધાને બધી એક ફરવાનો અધિકાર છે. અને આ જે રીતે આ બધા લેજી, નહીં 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 એવી રીતે વચ્ચે નહીં બોલો, આ બધા લોકો સંસદ સભ્યો છે, લેજિસ્લેટર છે, જે લોકો કાયદો બનાવવાની જવાબદારીમાં સામેલ છે, એ લોકોને વિશેષ અધિકાર છે. તો એ લોકો માટે જ્યારે પોતે ગવર્નર બોલાવતો હોય ત્યારે એ લોકોને મળી શકે એવી વ્યવસ્થા કેમ કરવામાં આવે? આ તો કટોકટીથી વધારે છે અત્યારે હાલમાં. સાહેબ આપને આપ્યો છે, જી દેશવાસીઓને સૌથી પ્રથમ જન્માષ્ટમીની શુભેચ્છાઓ. આજે અમે અમારા સર્વોચ્ચ નેતા અને અમારા માર્ગદર્શક એવા શ્રી જેટલીજીને ખોયા છે, એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વાત જમ્મુ કાશ્મીરની આવે છે. આઈ વિશ કોષ્ટી સાહેબે જે વકીલ છે, વિદ્વાન છે, આઈ ફૂલી રિસ્પેક્ટ હિમ, પણ 370 ને એમણે એમની પોતાની વ્યાખ્યા પ્રમાણે સેટ કરી, આઈ સ્ટ્રોંગલી કન્ડેમ ઇટ. 370 કલમ જેનાથી બની છે ને, જે કલમો કાશ્મીરની પ્રજાના વિકાસની આડે આવતી હતી, માત્ર 2 ફેમિલીઓને સાચવતી હતી, એ ખંડ 2ની વાત કરતા હોય, 35A ની વાત કરતા હોય, 371ની વાત કરતા હોય, 370ની વાત કરતા હોય, ઇટ્સ અ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, બટ ધોઝ ઓલ આર્ટિકલ્સ કમ્બાઇન્ડ ટુ ધ આર્ટિકલ 370 એ જે કાશ્મીરના દેશથી સેપરેટ કરતા હતા, 2 બંધારણ સૂચવતા હતા, પ્રધાનમંત્રી સમકક્ષ હોદ્દો આપતા હતા, દેશના નાગરિકોને ત્યાં સગવડોનો અભાવ કરતા હતા, કાશ્મીરી પંડિતો અને પર્ટિક્યુલર કાશ્મીરીઓ પ્રત્યે અન્યાય ભાવ પેદા કરતા હતા, દેશની કોઈપણ યોજનાઓનો લાભ ત્યાં કાશ્મીરનો નહોતો મળતો. આ તમામ કલમો હટાવી દેવામાં આવી છે અને ધોઝ ધ મેજોરિટી પાર્ટ ઓફ 370. આ વિષય અહીંયા પૂરો કરું છું, પણ જે પ્રતિનિધિ મંડળ આપણે ચર્ચા માટે અહીંયા ભેગા થયા છીએ, આઈ વિશ કે એ લોકો POKની બોર્ડર પર ગયા હોત, લાઇન ઓફ કંટ્રોલ ઉપર ગયા હોત, એમણે POKના લોકોની ચિંતા કરી હોત
અને ત્યાં લાઈન ઓફ કંટ્રોલ પર ઉભા રહી આખો દેશ એમની પડખે ઉભો હતો, આખા દેશનું લશ્કર એમની પડખે. નહીં, એન્ટ્રી મળી હોત અમારા સત્યાલ મલિકીજી એમને કીધું હતું એરપોર્ટ ઉપર રોકવા. એવા અસામાન્ય લોકો હતા, બાર અસામાન્ય એવા લોકો હતા જેમણે કાશ્મીરની સામાન્ય પૂર્વવ્રત બનતી પરિસ્થિતિથી એમને પોતાને અસામાન્યતા લાગતી હતી. કાશ્મીરમાં અસામાન્યતા ઉભી કરવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે એમને કાશ્મીરની પ્રજાની નથી પડી, એને માત્ર કાશ્મીરના બે ફેમિલીઓની પડી છે. એ ફેમિલીની ચિંતા માટે એ લોકો ત્યાં ગયેલા હતા, નહીં કે પશ્ચિમની પ્રજા માટે. અલ્કેશભાઈ અને બાંગરૂ સાહેબે પરફેક્ટલી સેડ કે અત્યાર સુધી એ લોકો ક્યાં ખોવાઈ ગયા હતા, કેમ કાશ્મીરની પ્રજાની વચ્ચે તો એને લાઈન ઓફ કંટ્રોલ પર જવાનું હતું, પીઓકેની વાત કરવાની હતી. અમે અમે આપીશું, અમે સ્પેશિયલ સગવડ સત્તાલ મલિકજીએ સ્પેશિયલ હેલિકોપ્ટર અને પ્લેન મોકલવાની વાત કરી છે અમને, પણ એ લોકો જાય પીઓકે માં, જાય લાઈન ઓફ કંટ્રોલ પર. પાકિસ્તાનને તમે કો ત્યાં જાય, પીઓકે ઉપર અમારો હક છે. We are now discussing worldwide with the POK. અમે POK ની વાત કરીશું, અમે બલુચિસ્તાન ની વાત કરીશું, અમે ગિલગિસ્તાન ની વાત કરીશું, અમે ગિલગિટ ની વાત કરીશું. અમે હવે આ વાત કરવા માટે ઉભી રહ્યા છીએ, નહીં કે કાશ્મીર. કાશ્મીર હવે અવિભાજ્ય અંગ છે. કાશ્મીરની ચર્ચા પૂરી થાય છે, કાશ્મીરના લોકો શાંત છે, કાશ્મીરના લોકોને આપણા બંધારણ પ્રત્યે વિશ્વાસ છે, અને કાશ્મીરમાં કઈ પણ સામાન્ય છે, લોકો શાંત છે. સામાન્ય પરિસ્થિતિ છે, વિપક્ષે પણ જે સામાન્ય સ્થિતિ છે સામાન્ય છે તો કેમ નથી જવા દેતા? એનો મતલબ એ લોકોએ કાશ્મીરને અસામાન્ય કરવું છે. કાશ્મીરની પરિસ્થિતિમાં એમણે રોદડા નાખવા છે. એમના પ્રવાસ ઘૂંચવાડી દીધું તું કાશ્મીરમાં, પાકિસ્તાન માંથી ઘૂસણખોરી થયા કરતી હતી, એ બધું અટકાવવા માટેના પ્રયત્નો ચાલુ હોય, એ 15 દિવસમાં પૂરા થઈ જાય?70 વર્ષ કહીને તો તમે અટલ બિહારી વાજપેયી 6 વર્ષ ગણી લો છો. ના ના, કાશ્મીર કિસસે મિલને જા રહે થે, કિન સે મિલને જા રહે થે? કાશ્મીરી અગર યે પ્રૂવ કરના ચાહતે હૈ કે હમ કાશ્મીર મેં મુસલમાનો સે મિલને જા રહે હૈ. દિલ્હી મેં હમ 30 સાલ સે કાશ્મીરી પંડિત સેન્ટ્રલ ગવર્નમેન્ટનો ડેટા ઉપાડી જે પાર્લામેન્ટમાં જે ચર્ચા થઈ અને જે કારણો આપ્યા એમેન્ડમેન્ટ માટે 370 અને જે કારણો આપ્યા અને હટાવવાના, એમાં એવું પણ કીધું કે ત્યાં રિઝર્વેશનની ફેસિલિટી નથી એવું કહેવામાં આવે છે. તમે ચેક કરી લેજો, જમ્મુ કાશ્મીર માટે રિઝર્વેશન એક્ટ છે 1996 બનેલો છે. કોના માટે? 50% કોના માટેનો? સાંભળો તમે મારી વાત. નહીં નહીં, તમે અડધી વાત તમે જવાબ કહો. આપ અડધી વાત જવાબ આપું છું. દલિતો તમને જવાબ આપું, દલિતો તમને જવાબ આપું. હંમેશા રિઝર્વેશન ઇન રિલેશન ટુ સ્ટેટ હોય. પંજાબમાંથી જે રાજ્યમાં જે જ્ઞાતિને તમે આરક્ષણ ડિક્લેર કર્યું હોય એને મળે. તમે લદ્દાખ સુધી લદ્દાખને ફંડ નહોતા આપતા. આ સરકારને માત્ર યુપી નીકળ્યા એ 3 ફેમિલીઓ સંપૂર્ણપણે દેશમાં સૌથી વધારે જે રાજ્ય ઉપર આપણા દેશની કેન્દ્ર સરકાર પૈસા ખર્ચતી હતી એ વાપરી નાખતી હતી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. કૌશિક સાહેબ કહે રહે 6 સાલ મેં ક્યા કિયા બીજેપી ને, આપ યે બતાઈએ 70 સાલ મેં ક્યા કિયા? બહુત કુછ હો રહા હૈ,
ये दिक्कत कहाँ आ रही है, मैं आपको दिक्कत कहाँ बता रहा हूँ। पॉलिटिकल एजेंडा मां के छह साल ये बारह माह छह साल में आप देख रहे हो, छह साल में आप देख रहे हो कश्मीर में बीजेपी का झंडा है, आप अभी उसको अमेंडमेंट में छह साल में आप देख रहे हो कश्मीर का मुसलमान है, कश्मीर नहीं, अगर हिंदुत्व की बात कर रहा है, हिंदुस्तान की बात कर रहा है, ये एक उपलब्धि है सरपंचों ने फंड आ रही है। ये देश किसी एक धर्म के विशेष से नहीं चलता, धर्म की बात नहीं है, आप तो वही बोला है, वो यही बात हिंदुत्व माते बोलो चर्चा कर जम्मू और कश्मीर में अत्यारे हाल में केंद्र शासित प्रदेश घोषित कर 370 कलम क्या रद्द कर स्थिति चाली रही है, परंतु जो विपक्ष आयु हो स्थिति ने कदाच ताग मेळवा के मानवा तो शाट एरपोर्ट पर रोकी मजबूत होविए तो विपक्ष जारे कार्यवाही करे तो शाट रोक एक लोकशाही देश में आप विचार एक प्रश्न चौक्स तो शतरंज कार्यक्रम में हाल बस आटलूज आप तमाम जोड़ाया बदल आपनो खूब आभार। शतरंज में हाल बस आटलू, रजा आपशो, नमस्कार।